પાટીદાર અનામત આંદોલન સમિતિ ગુજરાત દ્વારા થયેલા પોલીસ કેસો પરત ખેંચવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તો પાટીદાર સમાજના યુવાનો દ્વારા તેમના સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણ અને સરકારી નોકરીમાં થતા અન્યાયને લઈને અનામતની માંગ સાથે વર્ષ 2015માં સરકારને અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરી હતી. આ રજૂઆત સંદર્ભે સરકાર દ્વારા કોઈ પ્રતિભાવ ન મળતા તે રજૂઆત સમગ્ર રાજ્યમાં આંદોલન માર્ગે આગળ વધી હતી. આ દરમિયાન સરકાર દ્વારા આંદોલનને દબાવવા માટે થઈ અનેક નાના મોટા ગુનાઓ નોંધી હાર્દિક પટેલ, અલ્પેશ કથરિયા સહિતના આંદોલનકારીઓ તથા અનેક નિર્દોષ પાટીદાર યુવાનો પર કેસો દાખલ કરી તેમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા અને તેને લઈ સમગ્ર રાજ્યમાં આંદોલનોની જ્વાળા વધુ તેજ બન્યો હતો અને આખરે પાટીદાર યુવાનોની માંગ અને આંદોલનકારી યુવાનોની માંગ સ્વીકારવી પડી હતી. તો આ ઘટનાઓ દરમિયાન અનેક વખત સમાજના શ્રેષ્ઠીઓને સાથે રાખી સરકારે આંદોલનકારીઓ સાથે વાટાઘાટો અને વાતાચીતો કરેલ. એ દરમિયાન સરકારમાંથી મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી દ્વારા આંદોલન સંદર્ભે થયેલા કેસો પરત ખેંચવાની સમાજના શ્રેષ્ઠીઓ અને મીડિયા સમક્ષ જાહેરાત કરી હતી અને ચૂંટણીઓ દરમિયાન નાના નાના અમુક ચોક્કસ કેસો જ સરકાર દ્વારા પરત ખેંચવામાં આવ્યા છે, પરંતુ હજુ ઘણા જિલ્લાઓમાં આંદોલનકારીઓ અને નિર્દોષ પાટીદાર યુવાનો પરના કેસો પરત ખેંચવાના બાકી હોય અને જેના કારણે ઘણા નિર્દોષ યુવાનો કોર્ટ કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. તો આગામી 15 દિવસની અંદર આ કેસો સંદર્ભે કોઈ યોગ્ય કાર્યવાહી થયેલી જણાશે નહીં તો રજૂઆત સંદર્ભે સમગ્ર રાજ્યમાં રચનાત્મક કાર્યક્રમો યોજવાની પણ આવેદનપત્રમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. આ પ્રસંગે આવેદનપત્ર આપવા આવેલા પાટીદાર સમાજના લોકો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પાટીદારો સામે કરેલા કેસો પાછા ખેંચવા માંગ પણ કરી હતી. આ પ્રસંગે હાર્દિક પટેલે આવેદનપત્ર આપવા પાછળના ઉદ્દેશો જણાવ્યા હતા. તેની ઉપર કેસો કરવામાં આવે, અહીં વાલાદવાલાની નીતિ અપનાવવામાં આવે. હમણાં 4 દિવસ પહેલાં યુનિવર્સિટીની અંદર એબીવીપીએ જ્યારે યુનિવર્સિટીના ખર્ચે કાર્યક્રમ કર્યો તો યુવાનોએ વિરોધ નોંધાયો. એનએસયુએ જૂથે કે ભાઈ આ યુનિવર્સિટીના રૂપિયે તમે એબીવીપીનો કાર્યક્રમ ન કરી શકો. યુનિવર્સિટીએ એનએસયુએ ચીમકી આપી કે ભાઈ અમે આ કાર્યક્રમ નહીં કરવા દઈએ. તેમ છતાં પણ પાસના કાર્યકર્તાઓને રાતે 4 વાગે પોલીસ આજે ગુજરાત પોલીસને અમે અને રાજ્ય સરકારને વિનંતી કલેક્ટર મારફત કરવા આવ્યા છીએ કે જે ખોટા કેસો પાટીદારો ઉપર કરવામાં આવ્યા છે તે પાછા ખેંચવામાં આવે. કેટલા દિવસની આપે ત્યાં વાત કરી છે, રજૂઆત કરવામાં આવી? છેલ્લા આખા ગુજરાતની અંદર એક જ સમયે, એક જ દિવસે બધા ગુજરાતની અંદર આવેદનપત્ર આપવાનું નક્કી થયું છે. આગામી સમયમાં જો પરત ખેંચવામાં નહીં આવે કેસો તો ગુજરાત પાસ સમિતિ બહુ જલદ કાર્યક્રમ કરશે અને તદઉપરાંત પાટણના બી ડિવિઝનના PI વિરુદ્ધ પણ આજે અમે રજૂઆત કરવાના છીએ કે ચોક્કસ સમાજને ટાર્ગેટ કરી વારંવાર હેરાન કરવામાં આવે છે. અગાઉ પાટણના હેમંત પટેલ ઉપર પણ ખોટી ફરિયાદ દાખલ કરી તેઓને હેરાન કરવામાં આવેલા. અમને પાસના લોકોને પણ NSU કાર્યક્રમ હોવા છતાં પણ અમને 4 વાગે ઘરેથી ઉપાડી અને ખોટી રીતે હેરાન કરવામાં આવેલા તે બાબતે પણ આજે અમે કલેક્ટરને PI B ડિવિઝનના વિરુદ્ધ રજૂઆત કરવાના.